मित्रों, मारु नाम रिकिन भाई प्रजापति, लक्स स्कूल ऑफ साइंस बमण। अपने 11मो धर्म अकाउंटेंसी में બીજો ચેપ્ટર શીખી રહ્યા છીએ, જેનું નામ છે વ્યવહારોની થ્રી અસર અને ખાતાના પ્રકાર। આ ચેપ્ટરમાં આજે આગળ આપણે થોડી થિયરી જોઈએ, તો પહેલું અલગ અલગ વ્યાખ્યાઓ છે। તો વ્યાખ્યામાં એવું છે, પહેલું જે ખાતાઓ વર્ષ દરમિયાન પોતાની કામગીરી પૂરી કરતા હોય તેને ઉપજ ખર્ચના ખાતા કહેવાય। આ વ્યાખ્યા છે ઉપજ ખર્ચના ખાતા। परीक्षा में पूछा है कि उपज खर्चना खाता कोने कहेवाय, तो व्याख्या वही लखी सकते अपने। तो एवं खाताओ के जे वर्ष दरमियान एक वर्ष पूरु थाय, दाखला तरीके 1/1/2019 थी 31/12/2019 आ एक वर्ष पूरु थाय, तो वर्ष दरमियान थयु पोतानी कामगीरी के पोतानु जे काम छे ते पूरु कर देता होय एवा खाताने उपज खर्चना खाता कहेवाय। एक नानु उदाहरण आपू, दाखला तरीके आप एक महीनो काम करी अने एक महीना नो पगार आपणे लीधो, तो एक महीना नो काम पती गयु, काम पूरु थई गयु, पगार पण मळी गयो, एटले खर्च का एक महीना तो काम पूरु थई गयु। सेम एवुं एक वर्ष में जेटला खर्चाओ थता होय, जेटली आवको थती होय, एक वर्ष में काम पूरु थई जतुं होय अने पैसा ने चूकवणी करता पैसा पण मळी जता होय, ए बधाने उपज खर्चना खाता कही शकाय। આગળ મુદ્દો હતો કે ધંધાના નફા નુકસાનની ગણતરી ઉપજ ખર્ચ ખાતાને આધારે થાય છે। આ ખાસ યાદ રાખવાનું, પરીક્ષામાં એમસીક્યુમાં પૂછાય કે ધંધાના નફા નુકસાનની ગણતરી કયા ખાતાને આધારે થાય છે, તો ઉપજ ખર્ચ ખાતાને આધારે થાય છે। એક બાબત આવે પછી એક પૂછે કે માલ સ્ટોક કોને કહેવાય, માલ એટલે શું, આવું આપણને વ્યાખ્યા પૂછી શકે। તો વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તે વસ્તુ તેના માટે માલ સ્ટોક કહી શકાય। દાખલા કે કરિયાણાની દુકાન હોય તો ચોખા, બાજરી, ઘઉં, ચા, મોરસ, સાબુ આ બધું આપણા માટે માલ સ્ટોક કહી શકાય। સેમ એવું આઈસ્ક્રીમની દુકાન હોય તો આઈસ્ક્રીમ અલગ અલગ ફ્લેવર છે એ આપણા માટે માલ કહી શકાય। તો સ્ટેશનરી દુકાન હોય ચોપડા, ફાઇલો, પેન, પેન્સિલ આ બધું આપણા માટે માલ સ્ટોક કહી શકાય। માલ એટલે શું એ આપણે કહી શકાય। એના પરીક્ષાના બાદમાં એમસીક્યુ પૂછાતો હોય છે કે ઉધાર વ્યવહારમાં હંમેશા કયું ખાતું સંકળાયેલું હોય છે, તો હંમેશા કોઈ વ્યક્તિનું ખાતું સંકળાયેલું હોય છે। અથવા સામાન્ય રીતે હંમેશા કયું વ્યક્તિ શું આવી શકે, તો વ્યક્તિનું નામ આવી શકે, જે વ્યક્તિ વ્યવહાર હોય ઉધાર વ્યવહાર એનું વ્યક્તિ એનું આવી શકે છે। પછી વારો પૂછાતો બીજું બેવડી અસર એટલે શું, આવું પૂછાતો બેવડી, બેવડી એટલે ખ્યાલ બે અસર, રેવડી નહીં પણ બેવડી, બે અસર, એક ઉધાર અસર અને બીજી જમા અસર। એકદમ નાનાથી વ્યાખ્યા, બેવડી અસર એટલે બે અસર, એક ઉધાર અસર અને બીજી જમા અસર। શોર્ટમાં આગળ બીચમાં લખવાનું, ટૂંકમાં ધંધાનો દરેક વ્યવહાર બેવડી અસર એટલે કે ઉધાર અને જમા અસર ધરાવે છે। ધંધામાંથી આપણે જે જે વ્યવહાર એટલે કે ધંધામાંથી જે જે વસ્તુ લઈએ અને ધંધામાંથી વસ્તુ કોઈને આપીએ, એટલે કે વસ્તુની આપલે ધંધામાંથી થતી હોય એ બધાની બેવડી અસર હોય, એટલે એક ઉધાર અસર થતી હોય તો બીજી જમા અસર થતી હોય છે। ગમે તે વસ્તુ તમે માલ ખરીદો તો પણ બે અસર આવે, ઉધાર અસર, જમા અસર। માલ સ્ટોક તમે કોઈને વેચો તો પણ બે અસર આવે, ઉધાર અસર, જમા અસર। પગાર ચૂકવો તો પણ ઉધાર અસર, જમા અસર। ધંધાના જેટલા વ્યવહારો છે એ બધા વ્યવહારની બે અસર થતી હોય છે, ઉધાર અસર અને જમા અસર, એને આપણે બેવડી અસર કહી શકીએ। આ કન્સેપ્ટ હતો। પછી આગળ એ છે રોકડ વ્યવહાર, તો આગળ તો વ્યાખ્યા શીખ્યા છે, આ થોડી અલગ પ્રકારની વ્યાખ્યા છે। રોકડ વ્યવહાર એટલે કોને શકે છે, તો જે આર્થિક વ્યવહાર દ્વારા ધંધાની રોકડ વધે કે ઘટે, બે વસ્તુ છે કે રોકડ વધે પણ ખરી અને ઘટે પણ ખરી। દાખલા તરીકે હું ચોપડી ખરીદું, દુકાન માટે ચોપડી કે ચોપડો ખરીદું, તો સમજો મારી પાસે ખિસ્સામાં 500 રૂપિયા પડ્યા, તો ચોપડો 50 રૂપિયાનો ચોપડો ખરીદું, 500 થી 50 રૂપિયા સામેવાળી વ્યક્તિને આપી દઈશ,
तो पहला 500 था 50 आपी दीधा तो हवे वधा 450 એટલે રોકડ ઘટી એ રીતના સમજો કોઈ બીજી ચોપડી જે છે આ ચોપડી હું કોઈક બીજાને વેચીશ બીજી વ્યક્તિને હું ચોપડી આ વેચું તો 50 રૂપિયામાં વેચું તો આ 50 રૂપિયા મારી પાસે વેચી તો ચોપડી મારી પાસે જશે પણ 50 રૂપિયા મારી પાસે આવશે 450 હતા ફરી બીજા 50 આવ્યા 500 થાય તો આ રોકડ વ્યવહાર એવો વ્યવહાર કે જેને કારણે રોકડ વધે કે ઘટે એવું થાય અથવા બીજો શબ્દ આપણે અથવા બેંક સિલક વધે કે ઘટે બેંકમાં જે બેલેન્સ હોય બેંકમાં જે આપણું સિલક હોય એ ઘટે કાં તો વધે કારણ કે મોટા મોટા વ્યવહાર હોય તો આપણે ચેક લખી આપે કારણ કે આપણે 40,000 રૂપિયાનો માલ ખરીદ અથવા 4,00,000 રૂપિયાનો માલ ખરીદ 4,00,000 આપણે કેશ ના આપે તેને સીધો ચેક લખી આપે 4,00,000 રૂપિયા લખી તો 4,00,000 ચેક તમે ખરીદો છો માલ એટલે 4,00,000 નો ચેક લખશો એટલે સામે વાળી વ્યક્તિ આપણા ખાતામાંથી પૈસા ઉપાડશે એટલે એને કારણે બેંક સિલક ઘટે સેમ એવું કોઈ વ્યક્તિને આપણે 70,000 રૂપિયાનો માલ વેચ્યો સામે વાળી વ્યક્તિ આપણને ચેક આપે 70,000 તો એ ચેક આપણે બેંકમાં જમા કરાવી તો જમા કરીશ એટલે બેંક સિલક આપણું વધે એટલે રોકડ વધે કે ઘટે સેમ એવું બેંક સિલક વધે કે ઘટે એવા વ્યવહારને શું કહી શકાય તો રોકડ વ્યવહાર કહી શકાય એના જે આર્થ ફરી પર જોઈ લે તો જે આર્થિક વ્યવહાર દ્વારા ધંધાની રોકડ વધે કે ઘટે અથવા બેંક સિલક વધે કે ઘટે તેવા વ્યવહારને રોકડ વ્યવહાર કહે છે આગળ એક છે ઉધાર ઉધાર વ્યવહારમાં શું હોય વર્તમાનમાં માલ મિલકત કે સેવાનું ખરીદ વેચાણ અત્યારે આપણે શું કરીએ માલ સ્ટોક હોય એટલે કે ચોપડી જે છે એને આપણે ખરીદીએ કાં તો વેચીએ સેમ એવું મિલકત હોય આપણી પાસે ગાડી હોય હા આપણે ઓરિજિનલ ગાડી નથી લે પણ આ ગાડી આપણી પાસે હોય મિલકત સેમ એવું સેવા એનું ખરીદે અને વેચાણ કરે વર્તમાનમાં આપણે માલ મિલકત સેવા આ બધાનું શું કરવાનું ખરીદ વેચાણ કરી અત્યારે જ આપી દે ચોપડી અને પૈસા લેવાના નહીં વર્તમાનમાં માલ મિલકત કે સેવાનું ખરીદ વેચાણ થાય અને ભવિષ્યમાં અને ભવિષ્યમાં નાણા ચૂકવવાના કે લેવાના કે જે પૈસા જે છે અત્યારે આપણી પાસે પૈસા નથી હા વાંધો નહીં એક મહિના પછી આવશે એટલે ભવિષ્ય થઈ ગયું એટલે ભવિષ્યમાં આપણે નાણા ચૂકવવાના હોય કાં તો નાણા દેવાના થતા હોય તો તેવા વ્યવહારને આપણે ઉધાર વ્યવહાર કહી શકીએ આપણે આ ચેપ્ટરનો આગળનો મુદ્દો જોવા જઈએ જે આપણા માટે ખૂબ જ મહત્વનો મુદ્દો છે એ છે ઉધાર જમાના નિયમો એ સમજતા પહેલા આપણે જે કોઈ પણ આગળ અને પછીનું જે પ્રકરણ છે આમનો અથવા ભવિષ્યમાં પણ તમે બીએડ કરશો ત્યાં સુધી કે એમપીસીએટી કરશો ત્યાં સુધી આ નિયમો આપણને યાદ રહી જવા જોઈએ આ નિયમો શું આવે છે તે આપણને ખબર પડવી જોઈએ ત્રણ નિયમો છે ત્રણ નિયમો આપણે કડાતા વાળવા જોઈએ કોઈ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ આ નિયમ આપણને આવડી જવા જોઈએ દાખલા ગણવા માટે ખૂબ જ જરૂરી છે ત્રણ નિયમો જે આપણે ખાતાના ત્રણ પ્રકારો પાડેલા છે વ્યક્તિ ખાતાનો નિયમ બીજો માલ મિલકત ખાતાનો નિયમ અને ત્રીજો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ વન બાય નાનકડા નિયમો છે યાદ રહી જાય એવા છે પણ ગોખવાના નહીં તો પછી મિક્સ થઈ જશે પેલો વ્યક્તિ ખાતાનો નિયમ કે વ્યક્તિ આવે ત્યારે તમારે શું કરવા તો એનો નિયમ છે લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે જમા વ્યક્તિનો નિયમ છે કે જ્યારે વ્યક્તિ આવે તો જે વ્યક્તિ લેનાર હોય એના ખાતે ઉધાર કરવાનું જે વ્યક્તિ આપનાર હોય એના ખાતે જમા કરવાનું આપણે ઉદાહરણ જોઈએ ખ્યાલ આવે સમજો રાહુલને રૂપિયા 5,000 ચૂકવ્યા રોકડા ચૂકવ્યા 5,000 રૂપિયા આપણે ખિસ્સામાંથી કાઢ્યા અને 5,000 રૂપિયા આપણે રાહુલને રોકડા ચૂકવ્યા તો અહીં આગળ એક વ્યક્તિ કોણ આવ્યો હતો રાહુલ એટલે રાહુલ ખાતે આપણે રાહુલને 5,000 રૂપિયા ચૂકવ્યો સમજો સામે કોઈ રાહુલ છે તો રાહુલને હું 5,000 રૂપિયા લેબે રાહુલ તારા 5,000 રૂપિયા તો રાહુલ એક વ્યક્તિ થઈ ગયો તો રાહુલને આપણે 5,000 આપ્યા તો રાહુલ નાણા
લેનાર કહેવાય કે આપનાર કહેવાય? સીધી વાત છે, આપણે રાહુલ ને આપ્યા છે, રાહુલ જે છે નાણા લેનાર કહેવાય. નિયમ છે લેનાર ખાતે ઉધાર, એટલે રાહુલ ખાતે ઉધાર લેવાનો અર્થ થાય એ રીતના છે. એના બીજો કન્સેપ્ટ છે આપનાર ખાતે જમા. બીજું એક ઉદાહરણ લઈએ, ખ્યાલ આવે? દાખલ કે મનોજ પાસેથી રૂપિયા 2000 રોકડા મળ્યા. તો એ કોણ વ્યક્તિ આવ્યો? તો મનોજ પાસેથી મળ્યા છે. મનોજ ખાતે, પ્રેક્ટિકલ જો ખ્યાલ, મનોજ પાસેથી આપણને પૈસા મળ્યા છે તો મનોજ લેનાર કહેવાય આપનાર કહેવાય? તો મનોજ થાય આપના, મનોજ જોરથી મળ્યા છે. મનોજ આપણને સમજો એટલે બે 2000 રૂપિયા, એટલે મનોજ આપણને 2000 રૂપિયા આપ્યા હશે. આ 2000 મનોજ આપનાર છે એટલે એમના ખાતે જમા થાય, એટલે મનોજ ખાતે જમા. હવે બીજો નિયમ સમજ છે, પહેલો નિયમ આપણે યાદ રહેવો છે વ્યક્તિ ખાતાનો નિયમ, કે જ્યાં વ્યક્તિનું નામ આવે તો આ નિયમ એપ્લાય કરવાનો. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. એના બીજો નિયમ માલ મિલકત ખાતાનો નિયમ. માલ મિલકતમાં શું હોય? આવે તે ઉધાર, જાય તે જમા. આ જ ઉદાહરણમાં આપણે જોઈએ તો રાહુલને 5000 રોકડા ચૂકવે. રાહુલનું નથી પાડ્યું, રાહુલને શું ચૂકવ્યું? તમે રોકડા ચૂકવે. તો એક ખાતું આવે રોકડ ખાતું, રોકડ ખાતું, રોકડ ખાતું. તો રોકડ એક મિલકત કહેવાય, એ આપણે શીખી ગયા ખાતાના પ્રકારમાં. રાહુલને રોકડા આપણે ચૂકવે છે એટલે ભાઈ રોકડા 5000 રૂપિયા. તો રોકડ જોવો તો રાહુલ લેનાર કહેવાય એટલે ઉધાર થયું. રોકડ જોવા જઈએ તો રોકડ મારી પાસેથી જાય છે, તો જાય, જાય તે જમા. નિયમ છે જાય તે જમા, રોકડ ખાતે જમા. એ ખાતું. આગળની વાત કરીએ તો બીજું, મનોજ પાસેથી 2000 રોકડા મળ્યા. મનોજ ભાઈ આવે અને મનોજ જોરથી મને કહે છે ભાઈ લો ભાઈ રિકિન ભાઈ આ 2000 તમારા રોકડા, 2000 મારા પાસે રોકડ આપ. મનોજ ભાઈ આપના છે એટલે મનોજ ખાતે જમા થાય, પણ મારી પાસે રોકડ શું થઈ? આવે છે, કે 2000 રોકડા મારી પાસે આવે. નિયમ છે આવે તે ઉધાર, રોકડ આવી એટલે ઉધાર થયો, આમાં રોકડ ખાતે ઉધાર. એક આ રીતે પહેલો નિયમ શીખ્યા વ્યક્તિ ખાતાનો, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. બીજો નિયમ શીખ્યા માલ મિલકત ખાતાનો, આવે તે ઉધાર, જાય તે જમા. ત્રીજો નિયમ શીખે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. પહેલો છે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર થાય. સમજો, પગાર રૂપિયા 20000 ચૂકવ્યું, રોકડે દીધું. આપણે માલિક છીએ, આપણી દુકાનમાં કામ કરે છે બધા લોકો, એમને આપણે 20000 રૂપિયા પગાર લો, 20000 પગાર આપણે ચૂકવ્યો. એ પગાર ચૂકવો છો એટલે એક ખાતું આવે પગાર ખાતું. પગાર ચૂકવીએ છીએ એટલે પગાર આપણા માટે કહેવાય ખર્ચ. પપ્પા બાજુ રિચાર્જ આવે રહ્યા, પણ આપણે એ લોકોને ચૂકવીએ છીએ એટલે ખર્ચ કહેવાય. અને નિયમ છે ખર્ચ ખાતે ઉધાર થાય, પગાર ખાતે ઉધાર. અને સાથે આ નિયમ પણ સમજાવો તો રોકડ મારી પાસેથી જાય એટલે રોકડ, રોકડ જાય, જાય તે જમા, રોકડ ખાતે જમા. આ ખર્ચ થાય, એ ખર્ચ ખાતે ઉધાર. બીજું છે નુકસાન, એ સમજી. આગ લાગવાથી ધંધાને 3000 નું નુકસાન થયું, આવું આપણને આ ધંધા નુકસાન થયું. નિયમ છે નુકસાન ખાતે ઉધાર, શેનાથી નુકસાન થયું? આગથી. જાબાઉ લખાય આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. એકાથી ખર્ચ હોય કાં તો નુકસાન હોય
तो बने ऊा था खर्च ऊा थे नुकसान ऊा थे पे उपज के लाभ खाते जमा उपज अपने पैसा मे समझा उदाहरण लाइए कमीशन ना रोकड़ा रुपया 2000 मे कमीशन ना अपने 2000 रुपया मैं प्रैक्टिकल मन कोई व्यक्ति आपे जलो 2000 रुपया तुम्हारे कमीशन कमीशन का रोकड़ा मैं एक खातो आए रोकड़ खाते बीजु से खातु आए कमीशन रोकड़ में आ नियम लागू पड़े तो रोकड़ मारी पास आवे छे आवे ते उधार रोकड़ खातु उधार खाते अने कमीशन ना मन पैसा मळ्या छे तो कमीशन मां माटे कहेवाय आवक उपज उपज खाते थाय जमा सेम एवो लाभ थाय तो लाभ खाते पण जमा करवा दाखला तरीके 2000 નું ફર્નિચર 2500 રૂપિયામાં વેચ્યું 2000 ની વસ્તુ હતી ફર્નિચર અને વેચ્યું તમ 2500 એટલે 500 રૂપિયા આપણને થયો લાભ 500 રૂપિયા શું થયો લાભ થયો લાભ ખાતે જમા તો લખાય ફર્નિચર વેચાણ નફા ખાતે જમા त्रण नियम अपने खास आवड़ी जवा जोईए।